ગોજારીયા ખાતે પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમૂહ લગ્ન યોજાયા, જેમાં 29 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા। ગોજારીયા ખાતે પ્રજાપતિ સમાજ વાડીમાં પાટણવાડા પ્રજાપતિ સમાજની 29 દીકરીના સમૂહ લગ્ન યોજાયા હતા। 29 પ્રજાપતિ સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। સમૂહ લગ્નમાં પ્રજાપતિ સમાજના ભાઈઓ અને બહેનો, વડીલો, સમાજના આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મહેમાનો સાંસદ દિનેશભાઈ અનાવડિયા તથા શ્રી દોલતરામ બાપુ પાટણવાડા, પ્રજાપતિ મંડળ ડીસા મંડળ, બોમ્બે મંડળ, રણીવાડા મંડળ, દિયોદર મંડળ તેમજ સમાજના દરેક મંડળોના પ્રમુખો, કારોબારી સભ્યો અને સમાજના વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં જોડાયેલી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। મંડપમાં વર અને કન્યાને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરી ચોરીના ફેરા આપવામાં આવ્યા હતા। બીજી બાજુ આવેલા મહેમાનોનું ફૂલો પહેરાવી તથા સાફા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના દાતાઓ દ્વારા દીકરીઓને કર્યાવરમાં દાન પણ આપવામાં આવ્યું હતું। પાટણવાડા પ્રજાપતિ સમાજમાં દ્વિતીય સમૂહ લગ્ન આજે પાટણવાડા પ્રજાપતિ સમાજમાં ગોજારીયા ખાતે યોજાયેલા હતા। એમાં 29 દીકરીએ ભાગ લીધો હતો સમૂહ લગ્નમાં। એમાં આજે મારા પણ સમૂહ લગ્ન થયા છે। હું એવું આશા રાખું છું કે ખોટા ખર્ચા કરશો નહીં અને સમૂહ લગ્નમાં બધા જ જોડાઓ, એમાં સંતો મંતો અને વડીલો પણ આવ્યા હતા। પાટણવાડા પ્રજાપતિ સમાજ દ્વારા ખૂબ સુંદર સમૂહ લગ્નનું આયોજન થયું। 29 નવ દંપતીઓએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આખો સમાજ લગભગ 12-13 હજાર લોકો એ એકત્ર થયા અને સંપૂર્ણ સમાજની હાજરીમાં અને સમાજના તમામ રાજસ્થાનમાંથી પણ આગેવાનોની હાજરીમાં આ સમૂહ લગ્ન યોજાયા અને તમામ 29 નવ દંપતીઓને તમામ આગેવાનોના અને સમગ્ર સમાજના આશીર્વાદ પ્રાપ્ત થયા છે। આ સમૂહ લગ્નમાં આવવાનો મને પણ મોકો મળ્યો। મારા પ્રજાપતિ સમાજના તમામ આગેવાનો અને તમામ લોકોના દર્શન કરવાનો મને પણ મોકો મળ્યો, એ બદલ હું પણ આયોજકોનો અને તમામ આખી આ વ્યવસ્થાપક ટીમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું।